લોકરક્ષક દળની પરીક્ષાને લઈને પેપર લીક થયાની જાણ થતાં પરીક્ષાને તાત્કાલિક રીતે રદ કરી દેવામાં આવી છે. પેપરમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ પરથી જાણ થઈ કે પેપર લીક થયું હતું. ગાંધીનગરથી વિકાસ સહાય દ્વારા માહિતી આપવામાં આવી છે કે પરીક્ષા રદ કરી દેવામાં આવી છે અને તેમણે પરીક્ષાર્થીઓની માફી માગી હતી. પરીક્ષાર્થીઓને આ અંગેની જાણકારી આપવામાં આવી રહી છે કે પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. રાજ્યમાં આજે રવિવારે લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા હતા. મહત્વનું છે કે 9,713 જેટલી ખાલી જગ્યાઓ માટે લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. એકાએક પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રખાતા દૂર દૂરારથી તે ભાડા ખર્ચીથી આવતા ભરૂચ, અંકલેશ્વર, રાજકોટ સહિત સુરતના પરીક્ષાર્થીઓ પણ અટવાયા હતા. તેમણે પોતાની વ્યથાનો આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમે બહુ તકલીફ વેઠીને પરીક્ષા આપવા માટે સેન્ટર સુધી પહોંચ્યા હતા, જ્યાં વ્યવસ્થાના ભાગરૂપે બપોરે લેવાની પરીક્ષામાં સવારથી જ કતાર બનાવી પોતાની હાજરી પણ નોંધાવી હતી, પણ એકાએક પરીક્ષા રદ જાહેર કરાતા અમારા ઉપર ભારણ વેઠનો વારો આવ્યો છે. સાહેબ, હું કાલનો નીકળ્યો છું અહીંયા આગળ એક્ઝામ આપવા માટે, તો હવે હું ટ્રેનમાં આવ્યો હતો સાહેબ, માંડ ભાડું ખર્ચીને આવ્યો હતો, તો હવે સાહેબ પાછું જવું તો કઈ રીતે જવાનું? અધિકારીને અમે કોઈ જાણ કરી ને અમને એમ કીધું છે કે આજની એક્ઝામ ડેટ કેન્સલ છે, અમે પાછી તમને જાણ કર્યું છે એવું કહેવાય છે, એવું કીધું છે, પણ કેમ બંધ કરાવે છે એ તો અમને કહેવું જોઈએ ને. બોલું કે જે અમે ખર્ચો કરીને આપીએ આવ્યા, એ ખર્ચો કોણ અમને આપશે? અમે 2 દિવસનો અહીંયા ખર્ચો કરીને છોટાઉદેપુર તે છે કે અહીંયા પરીક્ષા આપવા માટે આવ્યા, તો પરીક્ષા રદ થઈ ગઈ. તંત્ર ચાલે છે અમારે. ક્યારે તમને સાહેબોએ જાણ કરી આપી? બસ અમને હમણાં ફિંગરપ્રિન્ટ થઈ ગયા, બધું થઈ ગયું, હવે થોડી વાર પહેલા જાણ કરી કે એનો પરીક્ષા રદ થયો. છોટાઉદેપુર પાવી છે. તમે શાની એક્ઝામ આપવા? કોન્સ્ટેબલ. તો શું શું જવાબ આપે છે, શું વાત કરે છે? પરીક્ષા રદ થઈ છે એવું કહે છે એ લોકો. ક્યારે તમને આ વસ્તુની જાણ કરી? હમણાં જ જાણ કરી, ક્લાસમાં બેઠા પછી. હવે તમે કેવી રીતે ચશ્મા ઇંગાડી છે ને શું કહે છે, ભાડું આપવાનું વાત કરે છે એ ખબર નથી. કારણ શું કીધું? પરીક્ષા આજ રોજ પોલીસ ડિપાર્ટમેન્ટની લોકરક્ષક દળની પરીક્ષા ગુજરાતભરમાં યોજાયેલી. અમારા સેન્ટર પર 10 બ્લોકમાં 300 કેન્ડિડેટ્સ હતા. પરીક્ષાનું આયોજન અમે સવારે 11 વાગ્યાથી શરૂ કરી દીધું. 2 વાગે લગભગ મારી પાસે DO ઓફિસમાંથી ઇન્ફોર્મેશન આવેલી છે કે અનિવાર્ય સંજોગોના કારણે આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને હવે પછીની તારીખ ડિક્લેર કરવામાં આવશે. એનું કારણ શું છે એ અમને જાણ નથી. ગુજરાતમાં લાખોની સંખ્યામાં આજે યુવાનો બેરોજગાર હોય અને ત્યારે લોકરક્ષક દળની આજે પરીક્ષા હોય અને પરીક્ષાના અંદર 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ જ્યારે આ પરીક્ષા આપવા બેઠા હોય અને ત્યારે સરકારમાંથી પેપર લીક થયું હોય અને પેપર લીક થવાના કારણે આજે લાખો યુવાનોની આજે કહી શકાય કે એમના ભવિષ્ય સાથે ચેડા કરેલા છે અને આ પેપર રદ કરવામાં આવેલું છે અને સખત શબ્દોમાં અમે પ્રતિક્રિયા આપીએ છીએ કે આ સરકારના અંદર એવા તો કેવા અધિકારીઓને કેવી સરકાર શાસન કરી રહી છે કે આજે કેવા અસામાજિક તત્વો હશે એમના કારણે આજે પેપર લીક થયું, એવી તો કેવી પહોંચે એવા અસામાજિક તત્વોની કે સરકારમાંથી એ પેપર લીક કરીને બેઠા હોય. એટલે સરકારની આ સદંતર નિષ્ફળતા છે. લાખો યુવાનો આજે અલગ અલગ વિવિધ સેન્ટરો પર પરીક્ષા આપવા ગયા છે. આજે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચના અંદર 40 જેટલા સેન્ટરો પર પાવીજેતપુર, બોડેલી, ડભોઈ, છોટાઉદેપુર તાલુકાના, કવાટ તાલુકાના વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા આવેલા છે અને એમને એક એક જણનો ખર્ચો આજે 500 રૂપિયા હોય ખર્ચો થયો હોય અને આ સરકારે આજે અમે માંગણી કરીએ છીએ કે હવે જ્યારે બી પરીક્ષા લેવામાં આવે ત્યારે એમને વળતર આપવું પડશે સરકારે. અને બીજી વાત, આજે 9 લાખથી વધુ યુવાનોએ આ પરીક્ષા આપવા માટે ફોર્મ ભરેલા હોય એક સામાન્ય 9,000 સીટ માટે, એટલે કહી શકાય કે ગુજરાતના અંદર કેટલી બેરોજગારી છે. આજે આ એક પેપર લીકેજ નથી થયું પણ આ સરકાર દ્વારા કરોડોનું કૌભાંડ કરવામાં આવેલું છે, આ કૌભાંડ થયું છે એવું કહી શકાય. ગુજરાત ગતિશીલ ગુજરાતની વાત કરવાવાળા આજે જોઈ શકો તમે, એક લીકેજ ગુજરાત થઈ ગયું છે.